જય કાળ ભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર. આજે મિત્રો હું તમને આ વિડીયોની અંદર લીંબુનો એક સાત્વિક પ્રયોગ જણાવવાનો છું. મિત્રો, માણસના જીવનની અંદર ઘણી વખત કાંઈક એવો પ્રોબ્લેમ આવી જાય છે, રેડી, પછી અચાનક બીમાર પડી જાય અથવા તો કાંઈ બીજો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે એ શું કરે, બીમાર પડે ને તો પહેલાં એ ડૉક્ટરની પાસે જાય. એકથી એક સારો જે ડૉક્ટર હોય ને એની પાસે જાય, રિપોર્ટ કરાવે, પણ રિપોર્ટની અંદર કાંઈ પણ આવે નહીં. પછી એને વિચાર આવે કે ભાઈ કંઈ નડતું તો નહીં હોય ને, એટલે એ ભુવાની પાસે જાય. એકથી એક ભુવાની પાસે જાય, પણ ન્યાય તે ભુવાના જોવામાં પણ કાંઈ આવે નહીં. અને ભુવાય તે તમને કહે કે ભાઈ તને કાંઈ વસ્તુ નડતી નથી, અને ડૉક્ટરની પાસે તમે રિપોર્ટ કરાવો તો રિપોર્ટમાં પણ કાંઈ આવતું નથી. જો આવા મિત્રો તમારી સાથે પ્રોબ્લેમ હોય તો હું તમને એક વાત જણાવી દઉં કે માણસના જીવનની અંદર કોઈ પણ વસ્તુ નડતી ન હોય ને તો એ ઘણી વખત કર્મની કઠણાઈના હિસાબથી પણ હેરાન પરેશાન થતો હોય છે. સિવાય મિત્રો, કોકની પનોતી લાગી ગઈ હોય અથવા નજર દોષ લાગ્યો હોય અથવા તો કોકની બદદુઆ લાગી ગઈ હોય તો પણ મિત્રો માણસ જે રહ્યો તો હેરાન પરેશાન થાય છે. અને આવામાં તમે ડૉક્ટરની પાસે આવશો અને રિપોર્ટ કરાવો છો તો રિપોર્ટની અંદર કાંઈ પણ આવતું નથી. પણ મિત્રો, આજે હું તમને એક એવો સાત્વિક અને સિદ્ધ પ્રયોગ જણાવવાનો છું જેને તમે રામબાણ પ્રયોગ પણ કહી શકો છો. આ પ્રયોગની મદદથી મિત્રો તમારા ઘણા બધા પ્રોબ્લેમ જે રહ્યા એ દૂર થઈ જાય. તો ચાલો મિત્રો આપણે એ જે પ્રયોગ રહ્યો એ પ્રયોગ વિશે હવે જાણકારી મેળવીએ. મિત્રો, પ્રયોગની અંદર ખાલી તમારે એક જ વસ્તુની જરૂર પડે છે અને એ છે લીંબુ. તો ચાલો મિત્રો આ પ્રયોગ જે રહ્યો એ કેદી ચાલુ કરવાનો છે, હું પ્રયોગની અંદર કરવાનું છે એની હવે હું તમને જાણકારી આપું. મિત્રો, આ જે પ્રયોગ રહ્યો ને આ પ્રયોગ તમારે શનિવારે સંધ્યા સમયે કરવાનો છે, રેડી. જ્યારે મિત્રો શનિવારનો દિવસ હોય ત્યારે તમારે સવારમાં જાગીને પહેલાં હનુમાન દાદાના મંદિરે જઈ અને બે હાથ જોડી અને હનુમાન દાદાને પ્રાર્થના કરવાની કે દાદા હું તારા નામનો એક સિદ્ધ અને સાત્વિક પ્રયોગ કરું છું, તારી કૃપાથી અમારા જે પ્રોબ્લેમ છે એ બધાય તું દૂર કરજે. જો તમને પ્રોબ્લેમ હોય તો તમારે તમારું કહેવાનું અને કોઈ અન્યને પ્રોબ્લેમ હોય તો તમારે એનું કહેવાનું કે એના પ્રોબ્લેમ તું દૂર કરજે. આવી રીતે મિત્રો શનિવારના દિવસે સવારમાં તમારે હનુમાન દાદાના મંદિરે જવાનું, બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની, અને ત્યાર પછી મિત્રો તમારે ઘરે વહી આવવાનું. જ્યારે મિત્રો સંધ્યાનો સમય થાય, રેડી, દી આત્મે, ત્યારે મિત્રો જે પણ રોગે હોય એને તમારે સામે બેહારવાનું અને એક તમારે લીંબુ લેવાનું. જમણી બાજુથી મિત્રો સાત વખત એ લીંબુને તમારે એના માથા ઉપરથી ઉતારવાનું. અને મિત્રો જ્યારે તમે આ લીંબુ ઉતારો ને ત્યારે મિત્રો તમારે મનની અંદર મોઢેથી તમારે કાંઈ પણ વસ્તુ બોલવાની નથી. જ્યારે તમે માથા ઉપરથી લીંબુ ઉતારો ને ત્યારે તમારે મનની અંદર હનુમાન દાદાનું નામ ચાલુ રાખવાનું છે. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય બજરંગ બલી, જય બજરંગ બલી, આવી રીતે તમારે હનુમાન દાદાનું જે નામ રહ્યું એ તમારે તમારા મનની અંદર ચાલુ રાખવાનું છે. લીંબુ મિત્રો ઉતરી જાય સાત વખત એટલે પછી તમારે કંઈ બોલવાનું નથી, રેડી. જ્યાં ચાર રસ્તા પડતા હોય ને ત્યાં ચાર રસ્તે તમારે જવાનું છે. તમે મિત્રો જાઓ ને તો વચ્ચે તમને કોઈ બોલાવે નહીં, આનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને કોઈ બોલાવે તો તમારે બોલવાનું પણ નહીં. જ્યાં મિત્રો ચાર રસ્તા પડતા હોય ને ત્યાં એ લીંબુ લઈ અને તમારે મેલી દેવાનું. અને ત્યાર પછી મિત્રો તમારે છે ને મનની અંદર હનુમાન દાદાના જે નામ રહ્યા એ નામ તો તમારે ચાલુ જ રાખવાના, રેડી. તમે લીંબુ ઉતારવાનું શરૂ કરો ત્યારથી તમે લીંબુ મેંકવા જાઓ અને લીંબુ મેંકી અને ઘરે પાછા આવો ને કાં સુધી તમારે હનુમાન દાદાના જે નામ રહ્યા એ તમારે તમારા મનની અંદર જાપ ચાલુ રાખવાના. અને મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે ચાર રસ્તે જ્યારે લીંબુ મેંકો ને, લીંબુ મેંકી અને પછી તમે તમારા ઘર બાજુ હાલતા થાવ ને એટલે તમારે પાછું વળી અને જોવાનું નથી, રેડી. ચાર રસ્તે લીંબુ મેલી અને હનુમાન દાદાનું નામ મનની અંદર ચાલુ રાખી અને તમારે તમારા ઘરે પાછું વહી આવવાનું છે. હવે મિત્રો શું કરવાનું છે એની હું તમને જાણકારી આપું. ત્યાર પછી મિત્રો ઘરે આવીને તમારે શું કરવાનું કે એક પાણીનો જે ગ્લાસ આવે ને એ પાણીનો એક ગ્લાસ લેવાનો, એની અંદર તમારે પાણી ભરવાનું. આખો ગ્લાસ નહીં ભરવાનો, ખાલી અડધો ગ્લાસ જ તમારે પાણીનો ભરવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું કે શ્રી રામ રક્ષા સ્ત્રોતનો તમારે ખાલી એક વખત પાઠ કરવાનો. શ્રી રામ રક્ષા સ્ત્રોતનો મિત્રો પાઠ પૂરો થઈ જાય એટલે પાણીનો ગ્લાસ તમારે લેવાનો અને એના ઉપર હળુકથી ફૂંક મારી દેવાની, રેડી. ત્યાર પછી ગ્લાસ જે રહ્યો એ પાછો તમારે નીચે મેલી દેવો. ત્યાર પછી મિત્રો તમારે હનુમાન ચાલીસાની જે સોંપાય આવે એના તમારે 108 વખત પાઠ કરવાના છે, રેડી. આખી હનુમાન ચાલીસા તમારે નથી બોલવાની, પણ હનુમાન ચાલીસાની જે સોંપાય આવે ને એના તમારે 108 વખત પાઠ કરવાના છે. કઈ હનુમાન ચાલીસાની સોંપાય છે એ હું તમને જણાવી દઉં. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમરે હનુમત બલ વીરા, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નહીં. આ મિત્રો જે સોંપાય રહે ને આના તમારે 108 વખત પાઠ કરવાના છે. 108 વખત પાઠ પૂરા થાય એટલે પાણીનો ગ્લાસ પાછો લેવાનો છે,
हणुक तेरण फूक मारी अने पासो तमारे पाणीनो जे ग्लास रह्यो ए नीचे मेले देवानो छे। त्यार पछी मित्रो तमारे हुं करवानुं के एक वखत हनुमान चालीसानो पाठ करवानो रेडी। एक वखत आखी हनुमान चालीसा तमारे बोली जावानी। अमे जे तमने सोपाई कीधी ने ए सोपाईना तमारे पहेला 108 वखत जप करवाना, पाणीनो ग्लास लेवानो, એના ઉપર હળુક તેરણ તમારે ફૂંક મારીને એક ગ્લાસ નીચે મેલી દેવાનો। ત્યાર પછી મિત્રો એક વખત આખી હનુમાન ચાલીસા તમારે બોલી જવાની। એક વખત તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। હનુમાન ચાલીસાનો પાઠ તમારો પૂર્ણ થઈ જાય એટલે પાણીનો ગ્લાસ લઈ હળુક તેરણ ફૂંક મારી અને એ ગ્લાસને તમારે નીચે નથી મેકવાનો, પણ જે રોગી માણસ હોય એ રોગી માણસને એ અભિમંત્રિત કરેલું પાણી જે રહ્યું એ પાણી તમારે પાઈ દેવાનું છે। એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, સંકટ હોય, બાધા હોય, નડતર હોય કે ગ્રહ નડતા હોય, કોઈ પણ જાતનું કાંઈ પ્રોબ્લેમ હોય તો એ બધા પ્રોબ્લેમ હનુમાન દાદા દૂર કરે છે। મિત્રો સાથે સાથે તમારે એ રોગી માણસને કહેવાનું કે ભાઈ રોજ તારે એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, અને જો એ હનુમાન ચાલીસાનો પાઠ રોજ એક વખત ન કરી શકતો હોય તો એને હું કરવાનું કે હનુમાન દાદાનું નામ લઈ અને રોજ એક માળા કરવાની। એ તુલસીની પણ લઈ શકે અને રુદ્રાક્ષની પણ માળા લઈ શકે, પણ 108 પારાની માળા હોવી જોઈએ। નામમાં મિત્રો તમે એમ પણ કહી શકો કે જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, આવી રીતે પણ તમે માળા કરી શકો, અથવા તમે એમ પણ કહી શકો કે જય બજરંગ બલી, જય બજરંગ બલી, જય બજરંગ બલી, આવી રીતે પણ તમે હનુમાન દાદાનું નામ લઈ અને માળા કરી શકો છો। પણ મિત્રો હું તમને એક મેન અને મહત્વપૂર્ણ જે વાત રહી એ વાત જણાવી દઉં કે આ પ્રયોગ ક્યારે કામ કરે છે, તો કે તમને હનુમાન દાદા ઉપર ભરોસો અને વિશ્વાસ હોય ત્યારે। બાકી મિત્રો તમારો ખોટો ટાઈમ વેસ્ટ થાય રેડી। તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે, આ હતો મિત્રો એ રામબાણ સાત્વિક સિદ્ધ પ્રયોગ। તો મિત્રો જો તમને આવા જાણકારીના બીજા પણ વિડીયો જોવામાં રસ હોય, તમે બીજા પણ આવા જાણકારીના વિડીયો જોવા માગતા હો, તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો। તો જય કાળ વેરું મિત્રો, જય ભોળેનાથ, હર મહાદેવ, હર